ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહીને કારણે ઉભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું અને બગસરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમે મુલાકાત કરી હતી. સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટીતંત્ર એટલે થયું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ, તળાવો, જળાશયો, ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે. ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ હોય, કોઈ મોટી દુર્ઘટના ન બને તો તેને પહોંચી વળવા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું. તેમજ એનડીઆરએફની ટીમને બગસરાના મુંજિયાસર ડેમ અને સાતરડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી. જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું. અશોક મળવર છે, ડેસ્ટીવી, અમરેલી.